તાર મારી અંદર એકેય ગુણ નથી, હું તો અવગુણની ખાન છું, હું તો અવગુણની ખાન છું, અને પ્રભુ મારા જેવા અવગુણ વાળીને તમે મળ્યા, તમે વર્યા, તમે મારા ધણી થયા, આનાથી મારા ક્યાં મોટા ભાગ મને એનો આંસુ પડે છે કે કીડી ગુંજર મારા જેવાને તમારું મિલન ક્યાંથી હોય? આવો મહિમા સમજાઈને વાલા ભક્તો, તો મહારાજની દયા સમજાય. પ્રેમાનંદ સ્વામી કે છે, કડવી તુંબી સમ ગુણ છે રે, ઉગી ઉકરડાની માયરે. ક્યાં ઉગી? ઉકરડામાં. કેવું? હું તો ઘણી વખત ઊંડો ઊંડો એકલો બેઠો વિચારું કે નંદ સંતોએ આપણી માટે કઈ શબ્દો ના રહેવા દીધા. બ્રહ્માનંદ સ્વામી તે કે મે હું ઢાઢી તેરા મહારાજ, હું તો ઢોલ વગાડવા વાળો છું. એટલે આપણે ઢાઢી મહિના, ઢાઢી કહેવા માટે બ્રહ્માનંદ સ્વામી જેવું તો થવું પડશે ને, સમજાય છે તમને? નગુની નારી થવા માટે મુક્તાનંદ સ્વામી જેવું તો થવું પડશે ને. મુક્તાનંદ સ્વામી જેટલી કક્ષાએ પહોંચ્યા પછી એટલી લાયકાત કેળવે છે કે હું નગુની છું, ત્યાં સુધી તો હું કેવું એ જ પ્રોબ્લેમ છે. પ્રેમાનંદ સ્વામી કહે છે કે કડવી તુંબી સમ ગુણ છે. મારા ગુણ કેવા છે મહારાજ? કડવું તુંબડું. એક તો શાક થાય નહીં, થાય કડવા તુંબડા, અને એમાં પાછી ઉગી ઉકરડાની માય. ઉકરડામાં થયેલું હારા મારું શાક હોય તો એ કોઈ એને ઘરમાં કરે નહીં. ક્યાં થયું? તો કે ઉકરડા નાગપુરમાં ઉકરડા ના હોય તમારે, તમારે ક્યાં હોય ખબર છે? અંદર હોય, રોડની નીચે, સમજી ગયા ને, ગટર લાઈન હોય એ ઉકરડા. હવે એ એવા ઉકરડા હોય ગામડામાં ખુલ્લા હોય, અને એ ઉકરડા ની અંદર સારામાં સારું શાકભાજી થયું હોય, ભાઈ રીંગણા બહુ ખારા થયા, લો ઉકરડા ના, તો કોઈ ના કરે ઘરમાં શાક. એ રોટલો પાણી ખાવાનું પસંદ કરે, પણ ઉકરડાનો શાક ના ખાય. પ્રેમાનંદ સ્વામી કે તો કડવા તુંબી જેવા મારા ગુણ છે. ક્યાં પરમહંસો આવું કે છે? હું તમને એ સમજાવવા માંગુ છું ભક્તો, આપણા હૃદયમાં એ દ્રઢ થવું જોઈએ કે જે પરમહંસને શ્રીજી મહારાજ એમ કે છે કે આ પ્રેમાનંદ સ્વામીને ઉઠીને સાષ્ટાંગ દંડવત કરીએ, એ પરમહંસ એમ કે છે કડવી તુંબી સમ ગુણ છે, ઉગી ઉકરડાની માય. એને કેટલી ભગવાનની દયા જાણી હશે ત્યારે આવા શબ્દો નીકળે. આપણે તો દયાએ કરીને મળેલી વસ્તુનો હક સમજી બેઠા, સ્વામી ભગવાન ઉપર મારો હક છે, આપણો હક નથી, દયા છે એની. એ મળ્યા છે એ દયા છે, આપણા કોઈ અધિકાર નહોતા એને મળવાના નહોતા. આપણી પ્રેમાનંદ સ્વામીને, મુક્તાનંદ સ્વામીને, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી, દાદા ખાચર, પર્વતભાઈ, લાડુબા, જીવબા, રાજબા, આના જેવા કઈ આપણે કઈ એવા નથી કે આપણે એવું કરીને આવ્યા હોય તો ધન્યવાદ કોઈ, પણ એવું કરીને આવ્યા હોય એને રાત ને એમ થાય છે કે આ મને ક્યારે, જે એવા છે એને એમ થાય છે કે આ મને ક્યારે હોય. હું એ જ આપણા મગજમાં ફિટ કરવા માંગુ છું કે જો બ્રહ્માનંદ સ્વામીને એમ થતું હોય કે આ મને ક્યારે હોય, જો મુક્તાનંદ સ્વામી કેવા સાધુ, આમના લોજમાં આપણું આ પહેલું પ્રકરણ હમણાં આવશે ત્યારે લોજમાં શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે છે, સ્વામી તમારા જેવા સાધુને ખોળવા માટે તીર્થોમાં ફરતો ફરતો આવ્યો છું. તમારા જયારે દર્શન થયા તો હવે હું માનું છું મારી બધી યાત્રા પૂર્ણ થઈ. આ શબ્દો શ્રીજી મહારાજ લોજ ની અંદર આપણને અહીં આગળ કથા દરમિયાન કહે છે, આપણે સાંભળશું. તમારા દર્શન થયા, મારી તમામ યાત્રાઓ પૂરી થઈ. જે સાધુ માટે આવો શબ્દ વાપરે છે એ સાધુ ભગવાનને કહે છે, હું તો છું ગણી નગની નાર તોય તમારી રે, તમે ગુણ સાગર ગોપાળ દેવ મોરારી રે. પ્રભુ હું તો નગુણી જ છું પણ તમે ગુણોના સાગર છો. કેવી રીતે શક્ય બને? એક ગુણોનો સાગર હોય, એક અવગુણનો ભંડાર હોય, એ બેને એક થવું કોઈ દી શક્ય નથી, કોઈ દી શક્ય એ શક્ય કર્યું છે ભગવાન સ્વામી નારાયણે. એટલે મુક્તાનંદ સ્વામી લખે છે, યો ભક્તવ પ્રકટી પ્રભુ દયા. જે કેવળ ને કેવળ પોતાના ભક્તો ઉપર દયાએ કરીને જ આવે છે, દયાએ કરીને. એટલે હું એમ વિચારું કે નંદ સંતોએ, હું ઘણી વખત ઝઘડો કરું નંદ સંતો વાળે, નવરો બેઠો હું એકલો એકલો, ત્યારે આપણે માં આડે તો ઝઘડું ને, આપણે બધી માં છે, સમજ્યા? અહીં પ્રત્યક્ષમાં અમને અમારા ગુરુજી રૂપે મળ્યા,
એ માં જીવની બરાબર આ ધની અને આ બધી માઓ છે બેઠી છે ધામમાં અને દિવ્ય સ્વરૂપે પ્રત્યક્ષ છે એટલે હું કહેને કે ઝઘડો કરો કેવો ઝઘડો કરો મેં કીધું તમે અમારી માટે કઈ રાખ્યું જ નહીં કડવું તુમડું તો પ્રેમાનંદ સ્વામી કે હું અવગુણ ની ખાન તો મુક્તાનંદ સ્વામી કે હું તો ભાઈ અમારે કેવું શું સમજાય તમને ડિક્શનરી ના છેલ્લામાં છેલ્લા શબ્દો તો એ લોકો લઈ ગયા તો હવે અમારે શું કેવું છે પછી મેં બહુ વિચાર્યું મેં આમાં કેમ કેવું શું કેવું એટલે મેં પછી કીધું મુક્તાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી બધાને કીધું મેં કીધું જો તમે કડવું તુમડું મહારાજ માટે તમે કીધું ને તમે કીધું કે અવગુણની ખાન અમે કોના માટે મહારાજ અમે બરાબર હવે તમે આવા શબ્દો લીધા એટલે અમારથી તો મહારાજ આગળ કઈ કહેવાય જ નહીં કારણ કે અમે તમારી લાઈનના નથી પણ એટલી વાત ચોક્કસ છે કે અમે તમને કહીએ કે અમે તમારી માટે કડવા તુંબડા જેવા છે અમારા ગુણ કડવા તુંબડા જેવા અમે તમને સ્તુતિ કરીએ છીએ અમે તમને પ્રાર્થના કરીએ છીએ તમે ભગવાનને કહો છો કે તમારા ચરણની રજ અમે છીએ અમે એમ કહીએ અમે તમારા ચરણની રજ છે સમજાઈ ગયું છેવટે કોન્ટેક્ટ કોનો થઈ ગયો આ નાગપુરની અંદર થર્મલ પાવર સ્ટેશનની ઇલેક્ટ્રિસિટી ત્યાં પડી છે ત્યાંથી ટ્રાન્સફોર્મરમાં આવી ત્યાંથી આ મંદિરના મેઇન મીટરમાં આવી અને ત્યાંથી આ ટ્યુબલાઇટમાં આવી આ ટ્યુબલાઇટને નાગપુરના થર્મલ પાવર સ્ટેશનનો કોન્ટેક્ટ છે આ વાત સનાતન સત્ય છે છે ને સત્ય પણ એ વાત પણ સત્ય છે કે આ ટ્યુબને તમે થર્મલ પાવર સ્ટેશનના ડાયરેક્ટ ડીસીમાં નાખો તેનું અસ્તિત્વ ખલાસ થઈ જાય એ વાત પણ નક્કી છે પણ એ વાત પણ નક્કી છે કે એનો કોન્ટેક્ટ એની આરે છે એમ ડાયરેક્ટ આપણો કોન્ટેક્ટ એની આરે ના થાય કારણ કે તો ભાઈ થર્મલ પાવર સ્ટેશન છે ત્યાં મુક્તાનંદ પ્રેમાનંદ બ્રહ્માનંદ જેવા ટ્રાન્સફોર્મર જોઈએ એટલે શ્રીજી મહારાજે કલ્યાણ માટે કીધું સાધુની આવશ્યકતા એટલે કીધું ટ્રાન્સફોર્મર છે હરિ ગીતામાં આવશે ત્યારે એની અંદર આપણે વિસ્તારથી જોશું પણ કોન્ટેક્ટ થઈ ગયો આ પુરુષોત્તમ નારાયણનો કોન્ટેક્ટ બસ પૂરું થઈ ગયું એની દયાને વિચારે ને ગાંડા રહીએ ગાંડા આપણે આપણને આ જગતની કોઈ વિષયોની આસક્તિ ના રહે પુરુષોત્તમ નારાયણની દયા બાજુ વિચારીએ ત્યારે આ ભગવાન મારા કારણે હું તો તમ કારણે રે રોજ હવારથી હાં સુધી તમે કાલે એવો અભ્યાસ કરો છો હવારથી હાં સુધી અત્યારે અહીંથી ઘેર જાવ તો ઘેર જઈને અને ઘેર ગયા પછી પણ રાત્રે પથારી મોતા ઉતા હવાર ઉઠો ત્યારથી કાલ હાં સુધી એક જ કડી ગાવ હું તો તમ કારણે રે એકદમ ઊંડા ભાવથી આમ ખાલી ઉપર ઉપરથી નહીં એકદમ ઊંડા ભાવથી ભગવાનને ધારી ભગવાન મને આ વાક્ય કે છે એવી રીતે સાંભળો હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે બસ આટલી કડી યાદ રહેશે ને તોય હૃદય આર્ત રહેશે તોય હૃદય ભરાયેલું રહેશે માનુ ભાવાનંદ સ્વામી ગામડા ફરીને આવ્યા ગામડા ફરીને આવ્યા શ્રીજી મહારાજ પોઢેલા છે શ્રીજી મહારાજનો સહજ સ્વભાવ હતો ઊંડો શ્વાસ લેતા ઊંડો શ્વાસ છોડતા એવા મહારાજ આમ ઘેરી નિંદ્રામાં હોય એવા શ્વાસ લે જાગતા હતા માનુ ભાવાનંદ સ્વામી આવ્યા આવીને ચરણ ચંપી કરવા માંડ્યા ભગવાનને ચરણ દબાવવા માંડ્યા ભગવાનની ચરણ ચંપી જ્યારે સ્વામી કરવા માંડ્યા ત્યારે શ્રીજી મહારાજે ચરણને ખેંચી લીધા ચરણને ખેંચ્યા એટલે મહાનુ ભાવાનંદ સ્વામી સીધા ટ્રાટક્યા અરે મહારાજ અમે તમારા માટે ગામડા ફરીએ છીએ અમે તમારા માટે માર ખાઈએ છીએ અમે તમારા માટે વૈરાગ્યોની ગાળો ખાઈએ છીએ અમે મા બાપ છોડ્યા અમે ઘર છોડ્યું અમે અમારા દીકરા દીકરીઓ છોડ્યા અમે સંપત્તિ છોડી અમે પ્રભુ કેટલું અમારું મન ગમતું છોડ્યું તમે ચરણ ખેંચી લો આ કઈ વ્યાજબી છે જ્યારે છોડાવું હતું ત્યારે પ્રભુ અમને કીધું કે હું હાચો ત્યારે છોડાઈ દીધું અને હવે ચરણ ખેંચો છો મહારાજ બેઠા થઈ ગયા મહારાજ બેઠા તેમ કે સ્વામી અમારી ભૂલ થઈ ગઈ અમારે કેવા પરમ હંસો અને શ્રીજી મહારાજના સંબંધો હતા હું ચરિત્રો ખાલી કહેતો નથી હું ચરિત્ર એટલા માટે કહેતો હોઉં છું કે મને હું ચરિત્ર જે કઈ કહું અથવા હું એનું ચિંતન કરું ને ત્યારે એ ચરિત્રની હારે જ હું ચાલુ
એટલે ચરિત્ર કહેવાનો સાંભળવાનો આનંદ આવે. મેં તમને પહેલા જ કીધું કે હું શ્રોતા જ છું, તમે પણ શ્રોતા જ છો. બોલવા વાળું કોઈ વાર છે, આપણે બધા સાંભળીએ છીએ સાંભળીએ છીએ. અને અમને તો એ ખબર જ છે, આ હું અહીંયા આગળ બેઠો બેઠો કથા કરું છું ને, આ કથાની પાછળ આ તો ટેપ રેકોર્ડ બેઠો છે. આ જે છે ને હું બેઠો છું ને, ટેપ રેકોર્ડ છે, એની કેસેટ કંડારી છે. સમજાય તમને? હું જાણું છું કે હું ટેપ રેકોર્ડ છું, કેસેટ કંડારી છે. અને એક કેસેટમાં જે છપાયેલું છે સતાનંદ સ્વામીનું છે, સુરત મુનિનું છે. હું ટેપ રેકોર્ડ છું એટલે તમને ક્યાં 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 એવું લાગે ને કે આ સ્વામીએ બરાબર ના કીધું, ત્યારે તમારે સમજવાનું કે ટેપ રેકોર્ડ ઘણા અવાજ કરતા હોય છે. કેસેટ સારી હોય પણ ટેપ રેકોર્ડમાં ધૂળ ભરાઈ ગઈ હોય ને, એટલે પાંચ દીમાં તમને એમ લાગે કે આ યોગ્ય નથી, એટલે સમજવાનું કે આ ટેપ રેકોર્ડનું પોતાનું છે. અને જે યોગ્ય લાગે એ તમારે સમજવાનું કે કેસેટ ત્યાં છે, એ કેસેટ આમાં બોલે છે, એની ઉપર લખાયેલા આંકડા શ્રીમદ સરસ્વતી જીવનના છે. માનો ભાવાનંદ સ્વામી જોડે મહારાજ બેઠા, એક ટોળિયા ઉપર સ્વામી બેઠા છે, મહારાજ બેઠા છે. મહારાજ આમ જોઈ રહ્યા સ્વામી, સ્વામી તમે અમારા માટે ઘર છોડ્યું નહીં. માનો ભાવાનંદ સ્વામી કે સ્વામી તમે અમારા માટે વૈરાગ્યના માર સહન કર્યા નહીં. હા મહારાજ. તમે અમારા માટે ગાળો ખાધી કેમ? હા મહારાજ. તમે અમારા માટે ભૂખ્યા તરસ્યા રખડ્યા કેમ? હા મહારાજ. તમે અમારા માટે ઉગાડા પગે ફર્યા કેમ? હા મહારાજ. તમે બધું છોડ્યું કેમ સ્વામી? હા મહારાજ. મહારાજ કે બરાબર છે સ્વામી, તમારી વાત સાવ સાચી છે, પણ સ્વામી આ તો અમારે તમારી સાથે થોડી ચર્ચા કરવી હતી, થોડી વાતો કરવી હતી, એટલે હું બેઠો થઈ ગયો, મારે પગ ખેંચવા પડ્યા. મારે સ્વામી એક પ્રશ્ન છે તમને. માનું ભાવના છે કે પૂછો મહારાજ પૂછો. સ્વામી એક રાજા હતો, એ રાજાને ત્યાં એક ડોશી હતી, એ ડોશી ત્યાં ગઈ અને ડોશી ત્યાં રાજાને ત્યાં કામ કરવા વાળી હતી, એટલે રાજાએ કીધું એ ડોશીને કે આટલો ચોક વાળી નાખ. એ ડોશીએ ચોક વાળ્યો અને રાજાએ પૂછ્યું ચોક વાળ્યા પછી કે ડોશી તાર શું જોઈએ? તો ડોશીએ કીધું કે મને રાજાજી અધમન સોનું આપો, અધમન સોનું 10 કિલો સોનું આપો. ચોક વાળવાના બદલામાં કેટલું સોનું? કેટલું? 10 કિલો. માનું ભાવાનંદ સ્વામી કે સ્વામી મને ઘણા સમયથી આ પ્રશ્ન પૂછાતો હતો, એટલે તમને પૂછ્યો કે આ રાજા પાસે આ ડોશીએ બરાબર માંગ્યું કે ખોટું માંગ્યું? માનું ભાવાનંદ સ્વામી કે મહારાજ કોઈથી ચોક વાળવાના બદલામાં 10 કિલો હોનું હોતું હશે કે? હોય જ નહીં. સ્વામી કે મહારાજ કે સ્વામી તમે બરાબર વિચારો, રાજાનો ચોક વાળ્યો છે કેમ ના હોય? સ્વામી કે મહારાજ ગમે એવું હોય પણ ચોક વાળવાનું 10 કિલો સોનું ના હોય, ચોક વાળવાના રીંગણા હોય 2 કિલો, બીજું કઈ ના હોય, અને બહુ બહુ તો વધુ વધુ કરે તો શિરોપુરી ની રસોઈ આપે, પછી એનાથી ભારે શું આપે મહારાજ? મહારાજ કે સ્વામી વિચારીને બોલો છો ને? તો કે હા મહારાજ. તો સાંભળી લો, તમે વૈરાગ્યના માર ખાધા, તમે ગાળો ખાધી, તમે મા બાપ છોડ્યા, તમે ઘર છોડ્યું, તમે સંપત્તિને ઠોકરો મારી, એ બધું અક્ષરધામના અધિપતિ અમે અનંત અવતારો અમારી આગળ હાથ જોડીને ઊભા છે, મુક્તો નહીં, 24 24 અવતારો, રામ કૃષ્ણાદિક 24 અવતાર બધાય હાથ જોડીને ઊભા છે, એ અક્ષરધામના અધિપતિ અમે અહીં આવીને તમને મળ્યા ને, એ અધમન સોનાથી વધારે છે, અને તમે જે કરો છો ને જોક વાળવા બરાબર છે. આમ કીધું કહો. માનો ભાવાનંદ સ્વામી ની આંખમાં જળજડી આવી કે વાહ પ્રભુ, આજ સુધી તો એમ લાગતું હતું કે અમે પ્રભુ તમારી માટે કરીએ છીએ, પણ આજે મગજમાં ફેર થયો કે અમે તમારી માટે નથી છોડ્યું, તમે અમારા માટે છોડ્યું છે. હું છોડ્યું? આજે અમે અહીં બેઠા છીએ, શું છોડ્યું અમે કહો? આજે અમે સંતો, અમે બપોરની અમારી કથા, અમારો નિયમ છે, ગુરુજીની આજ્ઞા છે કે અમારે કથા થાય બપોરની કથા, સંતોની સ્પેશિયલ, સંતો માટેની જ કથા. કંડારી ગુરુકુળ હોય કે કંડારી ગુરુકુળ સંલગ્ન જેટલી આપણી સંસ્થાઓ છે, જ્યાં જ્યાં સંતો હોય ત્યાં આગળ ગુરુજીની અમને આજ્ઞા છે કે બપોરે 1 કલાક કથા થવી જોઈએ, વચનામૃતની, ગુણાતીતાનંદ સ્વામી અથવા ગોપાળન સ્વામીની વાતોની અને ધર્મામૃત.
જે સાધુના ધર્મમાં ત્રણની કથા એક કલાક થાય એટલે થાય, એ પછી ગાડીમાં હોઈએ, હરિભગતને ઘેર હોઈએ, સંસ્થામાં હોઈએ કે ગમે ત્યાં હોઈએ, સિવાય ઉત્સવ સમયમાં હોય અને કંઈક આગુ પાછું થાય એ વસ્તુ જુદી છે, કારણ કે એ વખતે કથાઓ તો 3 કલાક ચાલતી હોય, બાકી આ થાય ત્યારે હું ગાડી અંદર આ સંતો બધા બેઠા હતા, અમે બધા હરિભક્તો હતા, એટલે હું આમ પાછો કરીને વાતો કરતો હતો, ત્યારે વાત કરતો ત્યારે મેં કીધું કે આપણે શું છોડ્યું બોલો, સ્વામી ભગવાને છોડ્યા કરતા જાજુ આપ્યું, આટલું માન પાન ખાન આ સત્સંગ ની અંદર બધું શું ભગવાન સ્વામીને છોડવા કરતા તો આપ્યું વધારે, અને આ સત્સંગમાં છે એવું જે છોડો ને સામેથી મળે, એક ગાડી છોડો તો 10 ગાડીઓ તમારી, અત્યારે તમારી ગાડીઓની ચાવીઓ તમારા ખિસ્સામાં છે, અમારી પાસે કઈ ચાવી નથી, પણ હમણાં ઉભો થઈને તમને એમ કહું ભગત તમારી ગાડીની જરૂર છે, હાલો તમારી કોઈ ના નહીં પાડે, ડીઝલ એ તમારું, પેટ્રોલ એ તમારું, ચલાવશો તમે ડ્રાઈવર તરીકે ની જોબ કરશો, અમે તો બાજુ બેઠા બેઠા હુંશું તોય જઈશું, બોલો એક છોડો છો તો બધું તમારું, એક મા બાપ છોડો આ દુનિયા આખી, માતરો પિતરો બધા તમારા માતા પિતા, એક ઘર છોડો હજારો ઘર તમારા, એક છોડો હજારો તમારા, આ તમારા ઘર છે, આજે કદાચ આનું મંદિર છે, રહેવાની વ્યવસ્થા ના નાગપુર માં આવ્યા હોય અને આટલા હરિભક્તો છે તો કે ભાઈ અહીં સંતો રોકાવાના છે, એક હરિભો કે મારે કે રોકાય ને એક કે મારે કે રોકાય, લો બે થી તમારા ઘરમાં આવે, તમારા ઘરમાં આવીએ ને તો ભગત ને કે ભગત રસોડામાં તમારાથી નહીં જવાય, ભગત કે આરું સ્વામી તમારા ભાઈ અમે માગશું તમારું ઘર તમારું રસોડું, પણ તમારે તો દૂધ જોઈતું હોય ફ્રીજ માંથી તમારે અમારા પાસે માગવું પડે, અમે રહીએ, તો બોલો કેટલું ભગવાન સ્વામી નારાયણ આપે છે, હું એ કહેવા માંગુ છું આની દયા તો જો, દયા તો જો કેટલી દયા, એ દયાને જ્યારે વિચારીએ છીએ આ તો અમારા તરફની દયા કીધી, તો તમારા તરફ કઈ ઓછી દયા નથી, આ નાગપુર શહેર ગુણાતીતાનંદ સ્વામીની સાખી છે, સુરપુર નરપુર નાગપુર, આ નાગપુર સ્વામીએ નાગપુર માટે નથી વાપર્યું, પાતાળ લોક માટે વાપર્યું છે, સુરપુર એટલે ઉપરના લોકો, નરપુર એટલે પૃથ્વી લોક, નાગપુર એટલે પાતાળના લોક, સુરપુર નરપુર નાગપુર એ તીનો મે સુખ નહીં, સુખ કા તો હરિ કે ચરણ મે કા સંતન કે માં, હવે ભલે નાગપુર સ્વામીએ એ કીધું પણ નાગપુર આ મોટું શહેર તો છે ને, તો સ્વામીએ વાતોમાં એ પણ કીધું છે મોટા શહેરનું સેવન એ જીવને બગડવાનો હેતુ છે, ધન સત્તા અને મોટા શહેરનું સેવન આ ત્રણ જીવને બગડવાનો હેતુ છે, આવું સ્વામીએ વાતોમાં કીધું છે, પણ તમે વિચારો કે તમે જો નાગપુર જેવા મોટા શહેરમાં આવ્યા બગડવાના હેતુ ઉભા થાય એવા શહેરમાં આવ્યા છો, બગડવાના હેતુ ઉભા થાય એવા શહેરમાં આવ્યા તો તમારી પાછળ દયાએ કરીને મહારાજ આવ્યા, તે મહારાજ આવ્યા તો આજે સાધુઓ પણ આવે છે અને કથા વાર્તા થાય છે, જ્યાં બગડવાના હેતુઓ છે એવા સ્થાનોમાં ભગવાન સ્વામિનારાયણ હરિભક્તોની પાછળ આવીને સુધરવાના હેતુ ઉભા કર્યા, એ જ ભગવાન સ્વામી તો રાત ને દિવસ ગાંડા રહેવાય ગાંડા, કયો ધર્મ ના પડે, પૂજા પાઠ કેવી રીતે ના થાય, 5 માનસીઓ કેવી રીતે ચુકાય, આ સેલફોન વાળા એ ગોત્યા છે ને સેલફોન, એમાં એલાર્મ સિસ્ટમ મૂકી છે, મને એક વખત વિચાર આવ્યો, હું વિચારતો બેઠો બેઠો, હવે સેલફોન વાળાએ ફોન ઉપર વાતો કરવા માટે ફોન ગોત્યા તો એમાં એલાર્મ કેમ મૂક્યા, એવી સિસ્ટમ હોય છે ને કે તમે એલાર્મ મૂકો તો એટલા વાગે ફોન વાગે, તો આવું કેમ કર્યું, પછી મેં બહુ વિચાર્યું, પછી મને થયું કે આ સાધન ગોતવાની બુદ્ધિ આપવા વાળા તો ભગવાન છે, અને ભગવાન હંમેશા જે કઈ આ દુનિયાનું સર્જન કરે છે પોતાના ભક્તોને માટે જ કરે છે, આ પોતાના ભક્તોને આ દુનિયામાંથી પોતા તરફ આવવાનો રસ્તો મળે ને એટલે જ ભગવાને આ દુનિયા બનાવી છે, આ નવું નવું આપે છે ભક્તો માટે આપે છે, પછી આ દુનિયા તો એમાં એક્સ્ટ્રા ભોગવી લે, સમજ્યા ને, આ ટીવી આપ્યા ભગવાને તે કઈ સિરિયલો જોવા નતા આપ્યા,
પિક્ચર જોવા નથી આપ્યા, ટીવી ગોતવાની બુદ્ધિ મહારાજે જ આપી છે જેને આપી એને, પણ મહારાજે એટલા માટે આપી એની અંદર વીસીડી પ્લેયર જોઈન્ટ હોય, સીડી મૂકે ને તો ભગત ઘેર બેઠા પારાયણ સાંભળી શકે. ડીવીડી ની અંદર ભગવાન ભગત ઘેર બેઠા છ ધામના દર્શન કરી શકે. એટલે કોમ્પ્યુટર ગોતી આપ્યું, ઇન્ટરનેટ ગોતી આપ્યું, કેમ? તો કે વેબસાઇટ પર મારો ભગત દર્શન કરી શકે રોજ ભગવાનના. એટલે તો ભગવાને સેલ ફોનમાં એલાર્મ ગોઠવ્યા ને, તેની પાછળનું કારણ મને ખબર છે. એટલા માટે કે 5 ટાઈમના એલાર્મ ભગત સેટ કરી દે. સવારની તો પૂજામાં માનસી પૂજા થઈ જાય, પણ હવે બપોરે પછી જે આપણે આ તમારા સંસારની જે પિંજન છે ને, એ એવી છે કે તમને માનસી પૂજા ઉડાડી દે, ભૂલી જાય, સમજ્યા ને? ચાર થાય માન, એક જતી રહે, પણ પેલી 5 યાદ રાખવા માટે અમેરિકામાં હું ગયો ને, અમેરિકા 37 વર્ષ ગયો ત્યારે મેં હરિભક્તોને ત્યાં કીધું આવું કર દેવું, તમારે 12 વાગ્યાનું એલાર્મ મૂકી દેવું, એટલે 12 વાગે માનસી કરવા જતું રહેવાનું, ગમે તે કામ કરતા હો પડતું મૂકીને માનસી કરીને આવો, એટલે 4 નું મૂકી દેવાનું પાછું, 4 વાગે એટલે ઉઠાવવાનું, 4 નું મૂક્યું પછી સીધા 7:30 નું મૂકી દો, હાજર ઘેર પહોંચવાના હોય એટલે કઈ સવાલ નથી, ડાઇનિંગ ટેબલ પર બેહો ત્યાં કરી લેવાય, સમજ્યા? ભાઈ રાતે પથારી ભૂતા 5 માનસી પૂજા થઈ જાય. જો ભગવાનની દયા સમજાય ને તો માનસી પૂજા ચૂકાય નહીં. આ સત્સંગ તો એવો છે, આ નક્કર સત્સંગ છે, એટલે અહીં મારે એવી વાત ના કરવાની કે વ્યસન છોડજો એમ, અહીં કોઈ વ્યસન હોય જ નહીં, એવા સત્સંગ અહીં બેઠા છે. તાળવા જવું ત્યાં ખબર પડે કે માટલા કોઈને આમ વ્યસન હોય જ નહીં, સમજ્યા? પણ અહીં કેવું હોય કે આવું ક્યાંક કંઈક હોય, આ જુવાન બેઠા છે એમાં પાછા આ પીડ હરિભક્તો એને એ ના હોય, એ તો થતું જ હોય. 5 માનસી કરવી જોઈએ, ભગવાનની મૂર્તિ લઈ લઈને ધ્યાન કરવું જોઈએ, ભગવાનની મૂર્તિ બાજુ જોઈ જોઈને મહારાજની મૂર્તિ ધાર્યા કરવી જોઈએ. વિચાર્યા કરો કે દયા કેટલી ભગવાનની, કેટલી દયા. આપણા જેવા પામરને આવા મહારાજ મળ્યા, આવી વાતો મળ્યા મળે કે નથી? એટલે મુક્તાનંદ સ્વામી આ ગ્રંથની શરૂઆતમાં લખ્યું છે, કેવા ભગવાનનું ધ્યાન કરો છો, કેવા ભગવાન સર્વ કારણના કારણ છે, દયાએ કરીને પૃથ્વી ઉપર પ્રગટ થયા છે ભક્તો ઉપર. એ ભગવાન નું વંદન કરું છું, અને સત્સંગી જીવન ગ્રંથ નું મહાત્મ્ય હું મુક્તાનંદ આદર થી રચું છું. હવે આ ગ્રંથ મહાત્મ્ય ની શરૂઆત થાય છે. શ્રીજી મહારાજ જયારે અંતર ધ્યાન થયા, અંતર ધ્યાન લીલા મહારાજે કરી, ત્યારબાદ થોડા મહિનાઓ બાદ ગઢપુર ની અંદર એક સભા ભરાઈને બેઠે છે. જે સભાની અંદર બંને આચાર્યો છે, મોટા મોટા પરમહંસો છે, બ્રહ્મચારીઓ છે, હરિભક્તો છે, ભાઈઓ છે, ભાઈઓ છે, બધા છે. સભાની અંદર બધાય ભગવાન સ્વામિનારાયણના ચરિત્રોને યાદ કરે છે. એ સમયે સતાનંદ સ્વામી સમર્થ સદગુરુ છે, સમર્થ સદપુરુષ છે, જેને ભગવાન સ્વામિનારાયણ જેના રોમે રોમમાં છે એવા સતાનંદ સ્વામીનું એ સભામાં આગમન થાય છે. સતાનંદ સ્વામી જ્યારે સભામાં આવે છે ત્યારે કથા શ્રવણ માટે બંને આચાર્યો રઘુવીરજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજ, જેને કથા વાર્તાના અંગ હતા ભાઈ, આચાર્ય હોય, સાધુ હોય, હરિભગત હોય, પણ જેને કથા વાર્તાના અંગ હશે, કથા વાર્તાનું અંગ પડેલું હશે, એને સત્સંગનું સુખ આવશે. નહીં તો ગમે તે સ્થાનમાં, ગમે તે જગ્યાએ સત્સંગમાં ફિટ થયેલો વ્યક્તિ હોય પણ જેને કથા વાર્તાનું વ્યસન નહીં, એના જીવનમાં કોઈ બી રૂડા ગુણ આવે નહીં, કોઈ દિવસ એને સત્સંગનું સુખ આવે નહીં, કોઈ દિવસ એને મહારાજની અનુભૂતિ થાય નહીં. સાધુ હોય તોય ભલે, કોઈ ગાદી ઉપર બેઠેલા હોય તોય ભલે, હરિભગત હોય તોય ભલે, કરોડોનું દાન કરતા હોય તોય ભલે, ઝૂંપડામાં રહેતા હોય તોય ભલે, કથા વાર્તા અવશ્ય મેળવો જોઈએ. કથા વાર્તા એ જીવનો ખોરાક છે, ટોનિક છે, ટોનિક. જેવી રીતે કોઈનું એચબી હિમોગ્લોબિન ઘટી ગયું હોય તો એને તમારે તાકાત લાવવા માટે 2 બ્લડના બોટલ આપો, ત્યાં તાકાત ઓળો થઈ જાય, અડધો કલાક પહેલા લોથપોથ થઈ ગયો હોય પણ તમે આમ બ્લડના બોટલ 2 આપો ને ત્યાં દોડતો થઈ જાય, એમ કથા વાર્તા છે ને એ ટોનિક છે. અશક્ત માણસ થઈ ગયો હોય, આધ્યાત્મ માર્ગમાં ચાલવામાં થાકી ગયો હોય, કથા વાર્તા સાંભળે ને
તો નિર્ધાર થઈ જાય અર્થમ સાત્યામી વા દેહમ પાત્યામી કા તો આ પુરુષોત્તમને પામી જઉં એને રાજી કરી લઉં કા તો આ દેહને પાડી દઉં આવા જો નિર્ધાર આવી જે કટિબદ્ધતા આવો જે એક તણાવ આવો ઠેરાવ એ કથા વાર્તાથી થાય કથા વાર્તા ઉપર કોઈ દી ના એ આચાર્યોને કથા વાર્તાનું જબરજસ્ત અંગ હતું આદિ આચાર્યો गुणादितानंद स्वामी वातो करता था ने त्यारे रघुवीरजी महाराज सभा में बैठेला छे ने प्रश्नो पूछे छे एवा इतिहासो छे विहारी लालजी महाराज पोते आचार्य छे એમને પોતાના હરિલામૃત ગ્રંથમાં લખ્યું કે જેને મને વૃત સૂતને ગમું એવો જેને બનાવ્યો એવા ગુણાતીતાનંદ ગુરુને હું વંદન કરું છું જેને મને સત્સંગીના નિયમ ધરાવીને વૃષ સૂત પતિને ગમું ભગવાન સ્વામીને ગમું એવો મને બનાવ્યો હોય તો વિહારી લાલજી મહારાજ કે ગુણાતીતાનંદ સ્વામીની કથા વાર્તા એ અને ત્યારે વિહારી લાલજી મહારાજે જે હરિલામૃત રચ્યો છે ને ગજબનો રચ્યો છે છાતીના પાટિયા પેહી જાય જેવા જેવા કાચા પોચા જો વાંચવા બેઠા હોય ને હવે એમાં આવે રામ કૃષ્ણ નર નારાયણ લક્ષ્મી નારાયણ બધા એમ હાથ જોડીને ઊભા છે સ્વામીને ભગવાનને એ વાત કરી કોણ કે લખી કોણ કે થરથર ધ્રુજે એટલી વાત કરતા તો થરથર ધ્રુજે આજે એવું કહેતા બીક લાગે નર નારાયણ સ્વામીને ભગવાનની આજ્ઞામાં છે લક્ષ્મીનારાયણ સ્વામીને ભગવાનની આજ્ઞામાં છે આવું કહેતા તો આજ બીક લાગે પણ બિહારી લાલજી મહારાજ ને આજથી 100 વર્ષ પહેલા લખતા બી ના લાગી લખી નાખી કારણ કે ગુણાતીતાનંદ સ્વામીને સેવેલા હતા એટલે લખાય એમને ના લખાય મહારાજ ને તો સર્વોપરી સમજવા જ પડે સર્વોપરી જાણવાના અમને તો અમારા ગુરુજી એમ કીધું કે તમે જો મારા સાધુ હોય તમે મારા મંડળમાં રહેતા હોય તો હું તમારી પાસે બીજી કોઈ અપેક્ષા નથી રાખતો એક જ મારી ઈચ્છા કે તમે જ્યાં જાઓ ત્યાં આપણા ધણી ભગવાન સ્વામીને સર્વોપરી આ જીવના હૃદયમાં દ્રઢ કરો એટલે તમે મારી બધી સેવા કરી બીજું મારે તમારી પાસે કોઈ ઈચ્છા નથી પંચવર્તમાનને પાડો પંચવર્તમાનને તોડી ચાલવાનું નહીં પંચવર્તમાન રાખીને તમારા કાંડામાં તાકાત હોય આખી પૃથ્વી સોનાથી મઢી દો તમારાથી જેટલા સત્સંગના કાર્ય થાય એટલા કરો પણ પંચવર્તમાનને તોડીને કાંઈ નહીં અને સ્વામીન ભગવાનને સર્વોપરી કહી અને જેટલું થતું હોય એટલું કરો અને સર્વોપરી કીધા વગર બીજું થતું હોય કરોડોનું તો એ બધું હળગાય એ કાંઈ કરવું નથી સ્વામીન ભગવાનની નિષ્ઠા તો આપણને જબરી જોઈએ ભલે રિસ્પેક્ટ ઓલ બધા અવતારો બધા દેવીઓ બધા દેવતાઓ વંદન કરીએ સ્વામીન ભગવાનનો વિશાળ હૃદય છે રિસ્પેક્ટ ઓલ ફોલો વન પણ જયારે ધણી કોઈ પૂછે તમારો ધણી કોણ તો ભાઈ સ્વામીન ભગવાન સિવાય કોઈ નહીં કોઈ નહીં એ ધણી રિસ્પેક્ટ ઓલ ફોલો વન હેટ નન કોઈની નિંદા ના કરશો પણ એટલી વાત નક્કી રાખો સ્વામીન ભગવાન સ્વામીન ભગવાન કોઈ દી સ્વામીન ભગવાનને બીજા અવતાર જેવા કહેવાય નહીં બીજા અવતારને સ્વામીન ભગવાન અરે હરખાવાય નહીં આપણા સિંહાસનમાં એક ભગવાન સ્વામી નારાયણ હોય બીજું કાંઈ ના હોય એને બીજા જોડે સરખાવાય નહીં બીજું કાંઈ કરાય નહીં બીજા જેવા કહેવાય નહીં આવી જે સમજણ એ રઘુવીરજી મહારાજ અયોધ્યા પ્રસાદજી મહારાજ એના જીવનમાં હતી પ્રસંગોપાત જો એવા પ્રસંગો આવશે અને પ્રસંગને અનુરૂપ હશે તો હું તમને એની કથાઓ કહીશ કેવી કેવી કસરો ઉપાસનાને કારણે કેવા કેવા મોટાને રહી ગઈ છે અને ઉપાસનાની કસરો ટાળવા માટે કેવા કેવાની કથા વાર્તા સાંભળી છે ત્યારે કસરો ટળી છે દેહ નથી છૂટ્યા અંતકાળે દેહ નથી છૂટતા ઉપાસનાની કસરને કારણે ત્યારે ઉપાસનાની વાતો કરવાવાળા સાધુને બાજુમાં બેહીને ઉપાસનાની વાતો કરવી પડી ત્યારે દેહ છૂટ્યા છે એવા સંપ્રદાયના ઇતિહાસો છે જે જૂના હરિભક્તો બધાને એના ઇતિહાસો ખબર હશે પણ હજુ આમાં જુવાન બેઠા મને એ બહુ મોટો આનંદ થયો સૌથી પહેલા આનંદ મને એ થયો આમાં જુવાન બધા કેટલા બધા હરિભક્તો બેઠા છે જો યુવાન બાકી હું આજે જ તમારી યાર મેં કીધું આજે મારી પહેલી મુલાકાત છે પણ હું એક બે દિવસ થાય પછી કહું કે યુવાનો થોડા તમારા દીકરા હોય કે આ થોડા લાવું જોઈએ મારી પાસે અહીં થોડું યુવાને પાછલી પેઢી પાકી થાય ને પણ મને આનંદ થયો અહીં યુવકો આવીને બેઠા છે ઘણા બધા યુવકો બેઠા છે સાધુના સમાગમના ખપ વાળા છો તમે અમારા રમણ કાકા આવ્યા છે ન્યૂજર્સીથી સાથે મનુ કાકા લંડનના છે એ લોકો
લંડન અને અમેરિકાથી સાધુનો સમાગમ કરવા માટે 6-6 મહિના સુધી કંડારી ગુરુકુળમાં આવે છે 6-6 મહિના એ પ્લેનમાંથી ઉતરે એટલે પ્લેનમાંથી ઉતરીને ઇન્ડિયામાં એના કેટલા સંબંધીઓ છે એક નહીં કેટલા સંબંધીઓ છે કોઈની ઘેર ક્યાંય જવાની એરપોર્ટથી સીધા કંડારી આવવાનું નાય ધોઈ ત્યાં ઉતારામાં જ બેગ મૂકવાની ત્યાં ગુરુજીના સંતોના દર્શન કરીને વરતાલ જવાનું હરિકૃષ્ણ મહારાજના દર્શન કરીને પાછા ગુરુકુળમાં કોઈ સંબંધીનો લગ્ન પ્રસંગ હોય તો જવાનું ખરું પણ ફરીને આવવાનું ગુરુકુળમાં ગુરુકુળ જ ઘર સાધુનો સમાગમ મળે એટલે બીજો કઈ સ્વાર્થ નહીં સાધુનો સમાગમ સંસ્થામાં મોટી મોટી સેવાઓ કરવા વાળા રમણકાકા ટ્રસ્ટી છે ત્યાં ન્યૂજર્સી સંતો લઈને અમને ફરે પણ અમને આ ગાડી લઈને ધર્મેન્દ્રભાઈ અમારી યારે આવ્યા છે અમારે ગાડી ચલાવવાનો ડ્રાઈવર અમને બે દી લગ્નમાં ગયો આ ડ્રાઈવરનું એવું કે નક્કી નહીં એને એવું ખબર પડે કારો લોંગ ડ્રાઈવ છે તો એ કહી દે કે લગ્નમાં જવાનું છે તમે શું કરો લગ્ન છે હવે ગાડી અમારે ગાડી સંસ્થાની પણ ચલાવવા વાળો જોઈએ ને અને ચલાવવાળો હરખો જોઈએ આ રોડ તો છો હાઈવે નંબર આ છ હાઈવે નંબર છે પણ જબરો હાઈવે છે આ નક્કી કર્યું કે ખાંજે પહોંચવું છે તો બોલો આજ બપોર પહોંચાડ્યા અને આ તો કેવી શુભ શરૂઆત આપણે ખબર વરસાદ પડે તો સુકન કહીએ અમે આવ્યા અહીં શાંતિથી ઉતરી ગયા બિસ્તરા મૂક્યા પછી વરસાદ આવ્યો હું ભગત ને કહેતો મેં ગાડી ધોજો ભગત ને મેં કીધું અમારે ધર્મેન્દ્રભાઈ ભગત કાલ ગાડી ધોઈ નાખજો થોડી બોલો તો ગાડી ધોવા માટે સ્પેશિયલ ઉપરથી વરસાદ પડ્યો હું એમને ગાડી મેં 10 વખત કીધું ભગત ને ગાડી ધોજો આ ભગત પાછા અહીંયા આવ્યા પછી કીધું કાલ ગાડી ધોઈ નાખજો આમ કીધું કે વરસાદ આવ્યો બોલો એટલે સુકન જ સુકન છે પણ એ ભગત ને કીધું ભગત ને નોકરી છે ભગત ને ફોન કર્યો કે ભગત નાગપુર જવાનું છે હું એટલા માટે ભક્તોની વાત કરું છું કે કેટલીક વખત અમે અહીં આવ્યા પણ અમારી પાછળનું નિમિત્ત ખબર પડે ને તમને ક્યારે આવ્યા એમ હવે એ ભગત ને આ ગાડી પર ડ્રાઈવર તો વ્યવસ્થિત જોઈ એ ભગત ને ફોન કર્યો તો ભગત તરત આ પાડી અને કે રજા માટે હું એપ્લિકેશન મૂકી દઈશ હું તો આ પાડું છું પણ રજા મંજૂર થઈ જાય બસ એટલું કરજો એપ્લિકેશન મૂકી રજા મંજૂર થઈ ગઈ અઠવાડિયાની તો અમારી હારે આવે બધા સેવક સેવા તરીકે જાય સેવા કરવા માટે આવે છે છ છ મહિના ગુરુકુળમાં બે દાદાઓ રે કથા વાર્તા સાધુનો સમાગમ કરવા બીજો કોઈ સ્વાર્થ નહીં કોઈ સ્વાર્થ સાધુનો સમાગમ કથા વાર્તા મુખ્ય જોઈએ ગમે એટલી આવી ભક્તિ હોય ગમે એટલા આપણે ધર્મ નિયમ પાળતા હોય ગમે એટલું આપણને ભગવાનને વિશે નિષ્ઠા હોય પણ નિત્ય નવો ને નવો ભગવાનમાં સ્નેહ નિત્ય નવું ને નવું હે નિત્ય રોજ મહારાજની નવી ને નવી મસ્તીમાં રમવાની એક કળા એ કળાઓ પરમહંસો પાસેથી મળે છે પરમહંસો પાસેથી કેવી રીતે નટવર તમથી નેહ કરીને પાછી ન ધારો પગ પાણી મૂર્તિ તમારી મન માની હવે આગળની કડી બહુ સરસ છે એ શીખવાનું સાધુ પાય કથા વાર્તામાંથી રસિક સલોના પિયા તમ સંગ રમવું સમજાય છે રસિક સલોના પિયા તમ સંગ રમવું નથી વાત લડીએ નાની નાની વાત નથી ભાઈ ઢીંગલારે રમાય ગાડિયારે રમાય કોમ્પ્યુટર આરે રમાય ટીવી આરે રમાય છોકરા આરે રમાય સ્ત્રી આરે રમાય પુરુષ આરે રમાય ભાઈ આરે રમાય પણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામી નારાયણ આરે રમવું વાત લડીએ નથી નાની નાની નથી બહુ મોટી વાત છે અને એ રમવા માટે કથા વાર્તા જોઈએ બસ એ કથા વાર્તામાંથી આવડે કે આખો દિવસ કેવી રીતે મહારાજની મસ્તી મારે હમણાં હું આવતો તો અડધી કથા તો મને રસ્તા નથી મળે અડધી કથા મળી જાય હમણાં આવતો ને આગળ એક ટેમ્પો હતો અંદર લખેલું દેશી દારૂ દેશી દારૂ હું થોડી વાર તો આમ આશ્ચર્યમાં પડી ગયો મેં કીધું તેલના ડબ્બા જતા લાગે છે મેં અમારા ભગતને કીધું મેં કીધું ભગત તેલનો ડબ્બો હોય તો આવું કેમ લખે આ લોકો એ મને કહે સ્વામી મહારાષ્ટ્ર છે કે છૂટ હોય ને અહીં આગળ ઓકે બરાબર છે ત્યારે મને તરત વિચાર આવ્યો કે આ પીવા વાળા તો હશે પણ એ પીતા હશે તો 6-8 કલાકે તો ઉતરતો હશે ને
પણ સ્વામિનારાયણ ભગવાન દયાએ કરીને મને મળ્યા છે એ સર્વોપરી છે સર્વ અવતારના અવતારી છે સર્વ કારણના કારણ છે અક્ષર ધામમાં જે બિરાજમાન છે એ જ મને અહીં પૃથ્વી પર મળ્યા છે આવો જ્યારે કેબ ચડે ને ત્યારે છેલ્લો શ્વાસ ચાલતો હોય કેન્સર થઈ ગયો હોય કિડની ખલાસ થઈ ગઈ હોય એટેક આવી ગયો હોય ફેફસા ખલાસ થઈ ગયું હોય આંખોએ દેખાતું ના હોય જીભેથી બોલાતું ના હોય કાનથી સંભળાતું ના હોય તો એ આત્મા છે આત્મા કેફમાં હોય કેફમાં કયો કેફ સહજાનંદનો કેફ એકવાર ચડવો જોઈએ ભાઈ બસ જેને ચડ્યા એના તાળવા બદલાઈ ગયા જેને ચડ્યા એની છાતી આમ ગદ 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 ખીલે છાતી ફાટું ફાટું થઈ જાય શ્રીજી મહારાજ જેવા જેવા સમજાય તો ના થાય 24 અવતારો આખી દુનિયા જેનું ભજન કરે એ બધા આનું ભજન કરે એ તની આપણને મળે આખી દુનિયા જેનું ભજન કરે એ લોકો સ્વામિનારાયણનું ભજન કરે આ દુનિયામાં સ્વામી નારાયણ સિવાય જેટલા અવતારો જેટલા દેવી દેવતાઓ છે એનું ભજન આ દુનિયા આખી કરે છે આખી દુનિયા કરે છે અને એ દેવી દેવતાઓ એ અવતારો સ્વામી નારાયણનું ભજન કરે છે અને એ સ્વામી નારાયણનો સીધો કોન્ટેક્ટ મને તમને એને કેટલો કેર કેટલો પાવર એને કેટલું કેટલું ગાંડપણ જોઈએ કેટલું ગાંડપણ જોઈએ છેલ્લા શ્વાસ સુધી કેમ ઉતરે કેમ અમારા ગુરુજી ઘણી વખત એમ કે મારો હાથ ના ચાલતો હોય પગ ના ચાલતો હોય ને ખાટલામાં પડ્યો હોય જો મને કોઈ પૂછે અંત કાળે આવીને કે મારે કલ્યાણ કરવું છે હું સમજો તો અમારા ગુરુજી કે મારી જીભ પકડાતી હોય ને બોલાતું ના હોય સ્પષ્ટ તો હું એના કાનમાં એમ કહું સ્વામીન સર્વોપરી છે આટલું માન અને સાચા સદગુરુને શોધીને સેવી લે બસ બે જ કામ કરવાનું છે આમ બોલો કે પાવર નિષ્ઠા દયા કથા વાર્તા થી થાય રઘુવીરજી મહારાજ ને અયોધ્યા પ્રસાદજી મહારાજ સતાનંદ સ્વામી ને કહે છે હે સ્વામી અમે એવું સાંભળ્યું છે કે તમે સત્સંગી જીવન નામના શાસ્ત્રની રચના કરી છે અને તમે રચના કરી છે એમાં શ્રીજી મહારાજના ચરિત્રો આવે છે તો એ કથાને અમે તમારા મોઢેથી સાંભળવા ઈચ્છીએ છીએ આ ગ્રંથ એના કરવાવાળા અને કથા કરવાવાળા ગ્રંથની રચના કરવાવાળા અને ગ્રંથની કથા કરવાવાળા બે એક જ સતાનંદ સ્વામી પોતે તમે ગ્રંથ રચ્યો છે એ ગ્રંથની કથા અમને સંભળાવો ત્યારે સતાનંદ સ્વામીએ વિસ્તારથી શ્રીમદ સત્સંગી જીવનની કથા શ્રીજી મહારાજ તિરોધાન થયા પછી ગઢપુરની અંદર બે આચાર્યોને સંતોને ભક્તોને બ્રહ્મચારીઓને સંભળાવી છે સૌથી પહેલા શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથની કથા લોયામાં થયેલી છે જે લોયાની અંદર શ્રીજી મહારાજે શાકોત્સવ કર્યો છે અનન્ય ઉત્સવ અનન્ય ઉત્સવ એ શાકોત્સવ જે લીમતરુ નીચે મહારાજે શાક બનાવ્યું લીમતરુ આજે પ્રસાદીના છે ચૂલ પ્રસાદીની છે એ ચૂલ ઉપર આજે પણ શાક બનાવીએ છીએ જેવી કે વડતાલની ગોટી એ તમે દુનિયાની અંદર ગમે તે એ વડતાલનો રસોયો લાવી નાગપુરના મંદિરમાં એટલું સીધું આપીને બનાવો ને તો એવી ગોટી ના બને એ વડતાલમાં જ બને એ એ સ્થાનનો એવો પ્રભાવ છે એ સ્થાનની અંદર ભગવાન પોતાની મોનોપોલી રાખી છે એ મોનોપોલી સ્થાનની મોનોપોલી એ જ રસોયાને તમે નાગપુરમાં લાવો જો તમે પ્રયત્ન કરો એ કરો ત્યાંથી એક એક કારીગર લઈ આવો એને સારામાં સારું ગીમ બધું આપો નહીં બને ગમે ત્યાં લઈ જાઓ દુનિયાના છેડે નહીં બને એ જ કારીગર એને વડતાલમાં તમે કાંઈ નહીં એને આપી દો ખાલી રોટ ઘી ખાંડ ઓછું આપશો વધારે આપશો પણ એ ઘરખું થશે એમ શાકોત્સવ તો બધે બહુ થતા હોય છે અમે કંડારીમાંય કરીએ છે વડોદરામાંય કરીએ છે ગામડે ગામડે શાકોત્સવ ગોઠવીએ છે જઈએ છે પણ જે લોયાની અંદર શાક થાય એ મોનોપોલી છે એ મોનોપોલી છે ત્યાં ગમે તેમ નાખો ને એ ઓટોમેટિક એ હરખું જ થાય અને ત્યાંનો શાક ડબલા ભરી ભરીને બધા મુંબઈ લઈ જાય બોલો મુંબઈ લઈ જાય તત્તન દેવથી ફ્રીજમાં મૂકીને ખાય એ ચૂલ ઉપર દર પાટોત્સવ જ્યારે આવે છે બારસનો કારતક મહિનામાં ત્યારે દર પાટોત્સવ ઉપર શાકોત્સવ ને પાટોત્સવ ભાઈ ભેગા રાખીએ છીએ અને એ લોયા ધામની અંદર સૌથી પહેલા શ્રીમદ સત્સંગી જીવનની કથા લોયા ધામમાં વંચાયેલી છે નિત્યાનંદ સ્વામીએ વાંચેલી છે શ્રીમદ સત્સંગી જીવનનો ગ્રંથ જ્યારે બનતો હતો શ્રીજી મહારાજ પૃથ્વી ઉપર હયાત હતા ત્યારે જેટલો ગ્રંથ થયો હતો એની કથા લોયામાં થયેલી છે
કે લોયા ધામનો અત્યારે જીર્ણોદ્ધાર એટલો સરસ ચાલી રહ્યો છે, એટલો સરસ ચાલી રહ્યો છે, તમે બધા બ્રહ્મવિદ ધ્યાન કંડારી થી આવતો હશે, જોતા હશો, કેટલાક ભક્તોને ત્યાં આવતો હશે, મંદિર ઉપર એક રજ ના આવતો હોય તો એડ્રેસ દેશો મોકલશું, કે લોયા ગામની અંદર એવું સરસ મંદિર થાય છે, 25 કરોડના ખર્ચે લાલ પથ્થરનું બહુ સરસ મંદિર થઈ ગયું છે, એ પ્રસાદીની ત્યાં વાડી છે, એ આખી 100 વીઘાની વાડી કવર કરી છે, આપણે વેચાતી લીધી છે અને ત્યાં થાય છે, ત્યાં શ્રીમદ સત્સંગી જીવનની કથા સૌ પ્રથમ થયેલી છે. ગઢપુરમાં સદાનંદ સ્વામીએ પોતાના મુખથી બધી સભાને શ્રીમદ સત્સંગી જીવનની કથા સંભળાવી. કથા પૂરી થઈ થોડા દિવસો થયા ત્યારે પંચાળાના રાજા જીનાભાઈ, જેનું શ્રીમદ સત્સંગી જીવનમાં નામ છે હેમંતસિંહ રાજા, હેમંતસિંહ રાજાએ સદાનંદ સ્વામીને બે હાથ જોડીને પ્રશ્ન પૂછ્યો છે, હે સ્વામી, હું શ્રીમદ સત્સંગી જીવન નામનું જે શાસ્ત્ર તમે રચ્યું છે એનું મહાત્મ્ય સાંભળવા ઈચ્છું છું, મારે એનું મહાત્મ્ય સાંભળવું છે. આ લખે છે મુક્તાનંદ સ્વામી, હેમંતસિંહ રાજાનો સત્તાનંદ સ્વામીને પ્રશ્ન છે ગઢપુરમાં, આ શાસ્ત્ર સાંભળવાનો કોને અધિકાર છે? હેમંતસિંહ રાજાનો પ્રશ્ન બહુ વિચારપૂર્વક પ્રશ્ન પૂછ્યો છે બાલાભક્તો, આ શાસ્ત્ર સાંભળવાનો કોને અધિકાર છે? અધિકાર તો જોઈએ ને, તમે વેદો લો અને વેદ તમે વાંચવા બેહો તો વેદો કઈ બધાને અધિકાર આપતા નથી, વેદો પહેલા પૂછે જનોઈ છે, બ્રાહ્મણ છો, શિખા છે, સંધ્યા વંદન કરો છો તો તમે વાંચો, નહીં તો નહીં. વેદોને પૂછો કે હું સ્ત્રી છું, વેદ વાંચું, વેદો કહેશે ના. એ આજના જમાના પછી વાંચી લે, ઘેર બેઠા એ વસ્તુ જુદી છે, આ તો કોઈ વેદનું પૂઠું નથી જોયું હતું. આપણા હિન્દુ સંસ્કૃતિના પાયાના ગ્રંથો વેદ, આજે વેદ કેવા છે કોઈને ખબર જ નથી, લો વાંધો નથી. આપણે સ્વામિનારાયણ કેવા છે એ ખબર હોય છે, વેદોનો વેદ સ્વામિનારાયણ, બસ સર્વોપરી એ વેદનો વેદ છે, આટલી ખબર હોય છે. પણ દરેક શાસ્ત્રો જે પૂર્વેના છે એના અધિકારીના લક્ષણો લખ્યા, એટલે પૂછે છે હેમંતસિંહ રાજા, આ સાંભળવાનો કોને અધિકાર છે? આ શાસ્ત્ર સાંભળવાથી શું ફળ થાય છે? કઈ થતું જ ન હોય તો સાંભળવાથી શું ફાયદો? સાંભળવાથી શું ફળ થાય છે? કેવા સમયમાં આ શાસ્ત્ર સાંભળવું, ક્યાં સમયે સાંભળવું, ક્યાં પ્રદેશમાં આ શાસ્ત્ર વાંચવું ને સાંભળવું, જગ્યા કઈ હોવી જોઈએ, આ શાસ્ત્રના વક્તા કેવા ગુણવાળો હોવો જોઈએ, વક્તા કેવો હોવો જોઈએ. હવે તમે બિહાડી તો દીધો છે, પણ જો આમાં આવે એવું ના હોય તો ઉતારી દેજો પાછો. હા, શાસ્ત્રના વક્તા કેવા ગુણવાળો હોવો જોઈએ, આ શાસ્ત્રને સાંભળનારની યોગ્યતા કેવી હોવી જોઈએ, તમારી છે, શ્રોતાના લક્ષણ કેવા હોવા જોઈએ, આ ગ્રંથ સાંભળીને તેની સમાપ્તિ વખતે સાંભળનારાએ વક્તાને શી દક્ષિણા આપવી, એ નહીં સાંભળો તો હાલશે. હું તમને મારી દક્ષિણા છે ને કાલે આજે કહીશ ત્યારે જ માગી લઈશ, તમને પહેલેથી દક્ષિણા કહે, હું છે ને મોઢે જ માગી લઉં દક્ષિણા, તમે આપો એમાં ઓછું વધતું આવે એના કરતા હું જ કહી દઉં મારે આ દક્ષિણા જોઈએ, એ કેટલું સારું. ખોટું છે, આ જયારે આવશે દક્ષિણાનો વિભાગ ત્યારે તમને કહીશ, આજે આવશે તો આજે કહી દઈશ, કાલે આવશે તો કાલે કહીશ. હું આમાં કઈ નક્કી કરી નથી આવ્યો, આટલી કથા પતાવી એટલે મારી કથા હાલે છે, પછી જેમ જેમ દિવસ જશે ને એમ મારું નક્કી થશે કે હવે આટલું, પછી એક્સપ્રેસ ટ્રેન જશે અમુક અમુક, પણ જેટલું થશે એટલું આપણે ડિટેલ થી થોડું થોડું લેશું એમ, સમજ્યા ને. નાગપુર આવતા 15 કલાક ટ્રેન ને થાય છે એવું મેં સાંભળ્યું હતું, એટલે આપણે ધીરે ધીરે અત્યારે તો શરૂઆત કરી છે, પછી લાગશે તો અમારા પાસે બધી જ કી છે, દોડાવવું એટલું દોડાવી દેશું. પણ મને એવો વિચાર થાય કે મહારાજના ચરિત્રો, આ શાસ્ત્રના ગૂઢ રહસ્યો મહારાજના મોટા સાધુ દ્વારા મને જ એટલા સમજાય છે, એટલા કઈક તમારે રજૂ કરો, ભગવાનના ભક્તો રાજી થાય. કારણ કે અમને અમારા ગુરુજી કે તમે જ્યારે હરિભક્તોને કથા વાર્તા કરો ત્યારે હરિભક્તોને તમે એવી રીતે જોવો કે જેમ માં પોતાના છોકરાને ધવરાવતી હોય એવી રીતે તમે હરિભક્તોને કથા વાર્તા કરો, પોતાના દીકરાને માને ધવરાવવાનો કેટલો હરખ હોય એવી રીતે કથા વાર્તા કરો, અને એ કર્યા પછી પણ ઉદ્દેશ એમ કે આ હરિભક્તો રાજી થાય. અને અમને ગુરુજી ઘણી વખત અમારા પત્રમાં લખીને કે
કે તમારી એક વસ્તુ યાદ રાખી તમારી સામે બેઠેલા જે હરિભક્તો છે કે જે આપણા કપડા અન્ન વસ્ત્ર બધું પૂરું કરે છે પોતે મહેનત કરે છે અને આપણને આપે છે પોતે પોતાના ટુકડાઓ પોતાના પેટમાંથી ચીરીને આપણે કહે કે આ દાન છે અને દાન કરે છે આપણે કહે ધર્મા તો કરે છે આપણે કહીએ મારે આની જરૂર છે તો તરત કાઢીને આપે છે એ હરિભક્તોને કથા વાર્તાથી એ તમારી પર રાજી થયા ને એટલે તમે માનજો તમારી પર મહારાજ તમારા જેવા આવા ખપવાળા હરિભક્તો હું તો કહું ભલે 5-25 હરિભગત છે એની અરે કઈ મતલબ નથી. આ કથા સાંભળવા વાળા હશે ને આ કથા ઇન્ટરનેટ પર જશે આખા બધે આખી દુનિયા કથા બધા સાંભળે. નિત્ય thesvaminarayan.com આપણી જે કંડારી ગુરુકુલની વેબસાઇટ છે એની ઉપર ગુરુજીની કથાઓ સંતોની કથાઓ બધાની કથાઓ આવે છે. જેટલી સંતોની કથાઓ થાય ગુરુજીની કથાઓ થાય અમારા ગુરુજીની બધી જ કથાઓ એની ઉપર હોય. સ્વામીની બધી કથાઓ મૂકેલી છે thesvaminarayan.com. એની ઉપર ડેલી ઘનશ્યામ મહારાજના દર્શન હોય ગોયાધામના બહુ સરસ એની અંદર આખું તમે ફ્રી ઓન ઇન્ટરનેટ હોય અત્યારે તો યુવાનો પાસે હોય ભક્ત ચરિત્રમ આધ્યાત્મ પાથે સત્સંગની માં મુક્તાનંદ સ્વામી આ એક એક કથાઓ તમે સાંભળો ને ગાંઠ પણ ચડે એવી કથાઓ તાકાત હોય. આ બધા ભક્તો સાંભળતા હોય ક્યાં ક્યાં બેઠા હોય ઓસ્ટ્રેલિયામાં હોય એકથી કથા નામ કઈ ફોન આવે કે આજ કથા કેમ નથી મૂકી એકથી નો ગેપ પડે ને ફોન આવે બોલો. અમેરિકામાં હોય એકથી નો ગેપ પડે ને ફોન આવે. 5-25 હરિભગત અરે કઈ મતલબ નહીં અમે અમેરિકામાં હોઈએ આ રમણ કાકા બેઠા છે અમારા હામે એક શ્રોતા હોય કેટલા એક શ્રોતા હોય પણ તમે કથા સાંભળો ને દૂરથી તમને એમ લાગે કે સ્વામી આગળ 2000 માણસ બેઠા હશે. કારણ કે અમને ગુરુજી એમ કીધું સામે કેટલા બેઠા એ નહીં જોવા આપણે કઈ કોઈને સંભળાવવા નહીં આપણે મહારાજને રાજી કરવા. એક પણ એક પણ એક એકાંતિક હરિભગતમાં બેઠા હોય અને એક આપણી સામે બેઠા છે ને એવા હરિભગતનો રાજીપો થઈ ગયો મહારાજ તો રાજી થઈ ગયા. લાખના કરોડને રિઝાવીન કરવાના હું ગુણાદિતાનંદ સ્વામી કે એક રૂચિના બે જોઈએ તો લાખ બરાબર છે. એમ તમે 5-25 છો પણ એક રૂચિના છો ને હું તમારા ચહેરા બાજુ જોઉં છું ને તે મને વાતો ઓટોમેટિક સ્ફૂરે છે. આ કાગળ તો નિમિત્ત માત્ર બને છે. હા ઘણી વખત અહીંથી ખેંચવાની અંદર સામેના પંપ મજબૂત જોઈએ તો ખેંચાય નહીં તો ના ખેંચાય. તમારે પાણી કે જો મોટર જ ઢીલી હોય પાણીનો તો ધરો ભરેલો છે પણ તમારે મોટર જ અડધાની હોય તો એ ભાઈ કેવું કાઢે આમ ટપુક ટપુક કાઢે અને ભાઈ દળની મોટર મૂક્યો તો પાણીનો ધરો તો ભરેલો જ છે. દળની મોટર મૂકો ને એટલે આમ ભરી દે તમારો ટાંકો લાખ લીટર નો હોય ને તોય એમ તમે શ્રોતાઓને હું જોઉં છું કે દળની મોટર જેવા છો. અને મહારાજ અને કેસેટ જે ગુરુજી છે ને મોટા સાધુ એ પાણીના ધરા જેવા છે. સમજ્યા હું તો નીચેનો વાલ છું તમે ફરો છો પાણી ખેંચાય છે બહાર નીકળે છે. હેમંતસિંહ રાજાએ 7 પ્રશ્નો પૂછ્યા છે. 7 પ્રશ્નો કોને અધિકાર છે આ શાસ્ત્ર સાંભળવાથી શું ફળ થાય છે કેવા સમયમાં શાસ્ત્ર સાંભળવું કયા પ્રદેશમાં વાંચવું આનો વક્તા કેવા ગુણવાળો હોવો જોઈએ આ શાસ્ત્ર સાંભળનારની યોગ્યતા કેવી હોવી જોઈએ આ ગ્રંથ સાંભળીને તેની સમાપ્તિ વખતે વક્તાને કઈ દક્ષિણા આપવી આવા 7 પ્રશ્નો હેમંતસિંહ રાજાએ પૂછ્યા છે. ત્યારે સતાનંદ સ્વામી હેમંતસિંહ રાજાને જે કહે છે એ ઉપમા સાંભળવા જેવી છે વાલા ભક્તો. સાધુ પૃષ્ટમ ત્વયા રાજન સર્વ પ્રાણી હિતાવહમ તદુત્તરમહં કુર્વે ભવત પ્રશ્નાનુસારત. સાધુ પૃષ્ટમ ત્વયા રાજન સર્વ પ્રાણી હિતાવહમ. કેવો રાજા તે પ્રશ્ન પૂછ્યો છે સાધુ પૃષ્ટમ. રાજા તે જે પ્રશ્ન પૂછ્યો છે સાધુ છે બહુ સરસ પ્રશ્ન પૂછે છે. કેમ સરસ છે સર્વ પ્રાણી હિતાવહમ તારા 7
પ્રશ્નો છે એ ફક્ત તારું કલ્યાણ કરવા માટે નહીં, તારા સાત પ્રશ્નો છે આવતી સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી સોમેણ સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાયની અંદર પ્રગટ થવાવાળા મોક્ષો જન્મવાવાળા મોક્ષો એની માટે જીવન દોરી રૂપા સાત પ્રશ્નો થશે. સર્વ પ્રાણી હિતાવહમ, જીવ પ્રાણી માત્રને સુખ આપવાવાળા છે. આ તારા સાત પ્રશ્નો ભાઈ, પ્રશ્ન પૂછો તો એવા પૂછવા કે જેને કારણે આનંદ જીવોના કલ્યાણ થાય. ઘણા તો પ્રશ્ન પૂછે, હનુમાનજીને પૂછડું છે તેની માને કેમ નહોતું, બોલો આમ પૂછે, આમ પૂછે, આવા પ્રશ્નો પૂછે જે પ્રશ્નનો કોઈ તથ્ય ના હોય. હવે એમાં મહિમા હું સમજવા માંગે કઈ ખબર નહીં, એને ભાઈ કઈ બીજો તમારો જવાબ ના આપે, એને એટલું જ કહેવાય કે ભાઈ તમે એટલું ગોતી લાવો, તમારે મૂછો છે તમારી માને કેમ નથી, જાઓ ગોતી આવો, આ રહસ્ય ગોતી આવો ત્યારે પછી પેલું આપશું. ઘણા તો પ્રશ્ન જ એવા હોય કે જે પ્રશ્નમાં કઈ લેવાનું હોય નહીં, પણ હેમંતસિંહ રાજા એક મુમુક્ષુ છે. મુમુક્ષુના પ્રશ્ન એવા હોય છે કે અનંત જીવોને સુખદાયી થાય. હેમંતસિંહ રાજા કહે છે આ સાત પ્રશ્નોનો ઉત્તર સતાનંદ સ્વામીભાઈ રાજી થઈ ગયા. સાધુ પૃષ્ઠમ ત્વયા રાજન સર્વ પ્રાણી હિતાવહમ, કેટલું મને એમ થાય છે હું શ્રીમદ સત્સંગીજીનો એક એક શ્લોક વાંચતો હોઉં ને તો એક શ્લોક પર હું ઉભો રહી જાઉં. આખો મારા પહેલા પ્રકરણની કથા વાંચવી હતી, આખો દિવસ સવારથી બેઠો સાંજ સુધી આખું પહેલું પ્રકરણ વાંચ્યું, બેઠા બેઠા એક એક શ્લોક વાંચ્યો. બાકી હું ટાઈમ મારી પાસે અઠવાડિયે 10 દિવસથી હતો કે વાંચું રોજ થોડું થોડું, પણ એક શ્લોક હું વાંચ્યો ભાઈ, એક શ્લોક પર હું એમાં ઊંડો ઉતરી છું. હું એ વિચારું છું કે સતાનંદ સ્વામી હેમંતસિંહ રાજાએ જ્યારે આ સાત પ્રશ્નો પૂછ્યા ત્યારે સતાનંદ સ્વામીને કેટલો હરખ થતો હશે કે જેને આવું કીધું સાધુ પૃષ્ઠમ ત્વયા રાજન સર્વ પ્રાણી હિતાવહમ. સતાનંદ સ્વામીને આમ કેટલો આનંદ વિભોર થઈને એને કહેવાની ઈચ્છા થઈ હશે. મુમુક્ષુ એવો જોઈએ કે સત્પુરુષ ઈચ્છે નહીં કે મારા હૃદયનો આ ખજાનો મારે આને આપવો છે, પણ મુમુક્ષુ એવો જોઈએ કઢાવી નાખે. સત્પુરુષ દાબીને બેઠા હોય તો એ કઢાવી નાખે. મુમુક્ષુ આવો જોઈએ, હેમંતસિંહ રાજા જેવો જોઈએ, સમજ્યા ને. ભગવાન ભગવાનને જોઈ તો ભગત ગાંડો થાય એમાં હું નવાય, ભગવાનને જોઈને ભગત ગાંડો થાય એમાં કઈ નવાય નહીં, ભગતને જોઈને ભગવાન ગાંડો થાય ને એ નવાય થવાનું આવા છે. સત્પુરુષની વાત સાંભળીને સત્પુરુષને જોઈને મુમુક્ષુ ગાંડો થાય એમાં કાંઈ નવાય નહીં. સત્પુરુષ તો પાત્ર જેવું છે, ત્યાં જાય પલડી જાય, પણ જે મુમુક્ષુથી સત્પુરુષ પલડે, જેને મુમુક્ષુતા જોઈને સત્પુરુષ ઓગળી જાય એ ખરો મુમુક્ષુ. અને અમારે હેમંતસિંહ રાજા એવા છે. સતાનંદ સ્વામીને ઘેર ચડાવ્યો છે, સતાનંદ સ્વામીના હૃદયમાં આનંદ થયો છે. તે રાજા એવો પ્રશ્ન પૂછ્યો છે, સર્વ જીવ પ્રાણી માત્રના હિતાવહ છે, સર્વ જીવ પ્રાણી માત્રનું હિત કરવાવાળા પ્રશ્નો તે પૂછ્યા છે, હું તને એનો ઉત્તર ચોક્કસ આપીશ. હવે સતાનંદ સ્વામી આગળ હેમંતસિંહ રાજાના પ્રશ્નનો ઉત્તર આપશે. તમારો ટાઈમ ઓવર છે એટલે અહીંયા આગળ કથાને આજે અત્યારે વિરામ આપું છું. કાલે સવારે આપણે 7 વાગે આરતી થાય છે ને, 7 વાગે આરતી ને, એટલે આરતી પછી તુરંત સ્તુતિ પતે એટલે અહીં કથા આપણી ચાલુ થશે. કાલે સત્સંગી જીવનનું માતમ સવારની અંદર પૂરું કરી દઈશ. આ તો મારી તો બહુ લોકલ ગાડી છે, આ માતમ જ તમારે 5 થી આવે, પણ મારા પહેલું પ્રકરણ હમણાં કારણ કે મારાના ચરિત્રો આવે છે એટલે કાલે મહાત્મ્ય આપણે પૂરું કરશું. એટલે અહીંયા આગળ સતાનંદ સ્વામીએ હેમંતસિંહ રાજાના વખાણ કર્યા છે, હેમંતસિંહ રાજા ઉપર સ્વામી રાજી થયા છે. આવતીકાલે સ્વામી હવે આખો જવાબ આગળ આપશે, એ આવતીકાલે સાંભળશું. બોલો શ્રી હરિકૃષ્ણ મહારાજની.